સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચલિત શ્રી ગજીભાઈ જી સુતરિયા પ્રાથમિક શાળામાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હિન્દી ધોરણ 3ની અંદર પાઠ 14 વિશે સમજૂતી મેળવવાની છે કે જે પાઠની અંદર ગિનતી છે, બરાબર છે. અહીં તમે જોઈ શકશો તો કે 16 જેનું ગુજરાતી થાય 16થી લઈને 30, 30 હિન્દીમાં કહેવાય 30, અને 30 સુધીનું આંકડા હિન્દીમાં તેના શબ્દ અને ગુજરાતી આપેલા છે. આજે સ્વાધ્યાય છે તેમાંથી હું તમને દરેકના પ્રથમ કોષ્ટક સમજાવીશ, બરાબર. બાકીના બંને જે વધારાના કોષ્ટક છે તે તમારે ઉપરના કોષ્ટકમાંથી જોઈને કરવાનું છે. સૌથી પહેલા છે, અહીં લખ્યું છે 22. પહેલાં જોઈએ સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન, નીચેના ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખો. 22 છે તેને આપણે હિન્દી અંકમાં લખવાના છે, આ ગુજરાતી અંક છે તેમાંથી. અહીંયા તમે જોશો ગુજરાતી અંક ગોળાકાર છે અને હિન્દી અંક કેવા છે, તો કે ટટ્ટાર રહેલા છે. 22 ને કઈ રીતે લખાય, તો કે આ રીતે 22. 25 ને તો અહીંયા જો લખ્યું છે 25, બગડાને ટટ્ટાર કરવાનો અને પાંચડાને પણ ટટ્ટાર કરવાનો. ત્યારબાદ છે 26, બગડાને ટટ્ટાર કરવાનો અને છગડાને ઊંધો 3 કરતા એવું કરવાનું 26. ત્યારબાદ છે 30, 30માં જો અહીંયા ઊંધો 6 છે, અહીંયા સીધો 3 કરી નાખવાનો 30, બરાબર છે. ટૂંકમાં જેટલા ગુજરાતી આંકડા છે તે અહીંથી 16 થી 30 સુધીના હિન્દી આંકડા લખીને તમારે લખવાનું છે, અને આ બાકીના 3 કોષ્ટક તમારે સ્વાધ્યાયમાં અથવા તો જાતે કરવાના છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન, નીચેના અંકોના ગુજરાતી અર્થ સામે હિન્દી શબ્દ લખો. હવે જો અહીંયા લખ્યું છે 17, આ બધા 17 થી લઈને 18 સુધી લખેલા છે ગુજરાતી આંકડા, તમારે તેનું શું કરવાનું છે. અહીંથી લખ્યું છે 16 થી લઈને 30 સુધીના ગુજરાતી આંકડા છે, તેની વચમાં હિન્દી આંકડા લખેલા છે, તેની સામે સારા અક્ષરે લખવાના છે. સૌથી પહેલા છે 17, 17 નું થાય 17, સ ત્ર હ. ત્યારબાદ છે 25, 25 નું થાય ટટ્ટાર કરવાનો, પ ચી સ, બધા અક્ષર ટટ્ટાર લખવાનું. ત્યારબાદ છે 23, 23 નું થાય 23, તે ઈ સ. ત્યારબાદ છે 30, બરાબર છે, ટી સ, બરાબર. મારા અક્ષર એટલા બધા સારા નથી, પણ તમારે અક્ષર સારા વ્યવસ્થિત અને સુંદર અક્ષરે લખવાનું છે, બરાબર છે. અને બાકીના બે કોષ્ટક જાતે ઉપરના કોષ્ટકમાંથી લઈને લખવાનું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, નીચેના અંકોના હિન્દી અર્થ સામે ગુજરાતી શબ્દ લખો. અહીંયા જો 18 થી શરૂ કરીને 23 સુધી હિન્દી આંકડા છે, તેનું તમારે ગુજરાતી કરવાનું છે. અહીં તમે જોઈ શકો 16 થી લઈને 30 સુધી હિન્દી અંક આપેલા છે, તેનું ગુજરાતી 16 થી લઈને 30 સુધી છે, તેમાંથી જોઈને લખવાના છે. સૌથી પહેલા છે 18, જેનું ગુજરાતી થાય 18. ત્યારબાદ છે 19, એનું ગુજરાતી થાય 19, તો અહીંયા લખવાનું છે 19. ત્યારબાદ છે 29, જેનું ગુજરાતી થાય 29. ત્યારબાદ છે 17, જેનું ગુજરાતી થાય 17. આ બંને કોષ્ટક તમારે જાતે ઉપરના કોષ્ટકમાંથી જોઈને લખવાના છે. આ તમારું સ્વાધ્યાય અથવા તો હોમવર્ક કહી શકાય, જાતે પ્રેક્ટિસ કરવાની છે. કઈ રીતે કરવાનું, શું કરવાનું, તે વસ્તુ મેં તમને સમજાવી દીધી. હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળ સમજૂતી મેળવશું અને પાઠ 16 મેં તમને કરાવી, આવતા લેક્ચરમાં આપણે કરશું. આભાર બાળ મિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો.